સમજે કેમ નહીં? સમજાવવી પડે, વિચાર તો કર. આ સમાજમાં, ગામમાં આપણું નામ છે, અને પહેલા ખોરે જો દીકરી આવીને તો આપણું નામ બદનામ થઈ જશે, લોકો વાતો કરશે. મમ્મી બધું સમજું છું, પણ એને સમજાવી અઘરી હોય એવું તમને નથી લાગતું? બેટા અઘરું બધું જ છે, પણ સમજાવવું તો પડશે ને. કેમ ચાલશે? તને નથી લાગતું કે વધારે પડતી છે એની મનમાની કરી રહી છે? વધારે પડતી તો એની મનમાની થઈ રહી છે, પણ મમ્મી અત્યાર સુધી મેં તમારી જ વાત માની છે, એટલે એ નહીં માને તો પણ અબોસન તો કરીને જ રહીશ. કરાવવું પડશે, નહીં કરે ને તો પણ કરાવવું પડશે. કારણ કે જો પહેલા ખોરે દીકરો નહીં આવ્યો ને તો લોકો તને બદનામ કરશે, સમજે છે? હા, લોકોને એમ લાગશે કે મારા દીકરાને ત્યાં પહેલા ખોરે દીકરી થઈ, ને મારે બિલકુલ નથી થવા દેવી. બરાબર છે, આ દીકરીનો જન્મ તો નહીં જ થાય, થશે તો ખાલી આવો છો. હા, તમે કીધું એ પ્રમાણે કરાવવું પડશે. એનો બાપ એ બધા જ ઉછાળા મારે છે. એ લોકોને એમ છે કે એ લોકો જે કહી રહ્યા છે ને એ સાચું છે, પણ ખબર નથી કે લોકો જે કરી રહ્યા છે એ સાવ ખોટું છે. સાચા છો તમે, અને આમ પણ મેં અત્યાર સુધી બધી તમારી જ તો વાત માની છે મમ્મી, તો હવે એ બિચારીની વાત માનવાની જ ક્યાં આવે? બિચારી નથી, સિંગડા મારીને રહે ને એમાંની છે. તને લાગે છે એ બિચારી, પણ એ બિચારી જરાય નથી. છોડો, બિચારી હોય કે સારી હોય, આપણું જે ડિસિઝન છે એ થઈને રહેશે. આભૂષણ એ ફાઇનલ ડિસિઝન છે, અને એ થવું જ જોઈએ બેટા, સમજી ગયો? થશે જ, બિલકુલ થશે. દામિની, તારે અબોર્શન કરવાનું છે કે નહીં? પેલા એ ના પાડી હતી ને, હજુ એ ના પાડું છું. નહીં કરો. હું છેલ્લી વાર કહું છું, તું મારી વાત માને છે કે નહીં? અબોર્શન કરવા આવે છે કે નહીં? પેલા એ ના પાડી હતી ને, હજુ એ ના પાડું છું. દેવે, સમજવાની કોશિશ કરો. આ બાળક ફક્ત મારા એકનું નથી, આ તમારું પણ બાળક છે. તો હું શું સમજું? અરે આ તમારા એકનું બાળક નથી, મારું બાળક પણ છે, તો દીકરી છે ને. મમ્મીએ શું કીધું? તમારા મમ્મીએ જે કીધું હોય તે. જે કીધું એ તે નહીં, મમ્મીએ ચોખ્ખા શબ્દમાં કીધું છે કે આ બાળકને પડાવી દેવાનું. મારે આ બાળકને જન્મ આપવો છે. આ બાળકની સાથે શું કરું ને શું નહીં એનો અધિકાર ભગવાને ફક્ત મને આપ્યો છે. એટલે તમારી વાત નહીં માને. તમને પણ નહીં, સમજી ગયા? મારી વાત નહીં માને. નહીં માનો. તને કેટલી વાર કીધું છે કે હા હું નહીં બોલવાનું, હે કીધું છે? મારી વાત માને છે કે નથી માનતી, હે? નહીં. અબોર્શન કરાવે છે કે નથી કરાવતી? નહીં કરાવ. નહીં કરાવ. હું પણ એક માં બનવા જઈ રહી છું. તો
છો એમ કે તમારે મને આ ઘરમાં રાખવું હોય તો રાખો, ન રાખવું હોય તો કઈ નહીં. ઓહો હો હો, તો મતલબમાં તારો કહેવાનો મતલબ એવો છે કે તું મારી વાત નહીં માને, જો છોડવું પડે ને તો તું આ ઘર છોડી દઈશ, એમ આઈ રાઈટ? હા. તો પછી એક કામ કરને, તારે જો મારી વાત ના જ માની હોય, તારે જો મારા મમ્મી કે ના જ કરવું હોય ને, તો જતી રહે તારા બાપના ઘરે. હા તો જતી રહીશ ને, મને પણ કોઈ શોખ નથી, જતી રહીશ. ક્યારે મુહૂર્ત કઢાવું, હે સમય મર્યાદા કઢાવું તારી? જતી રહેશે નો મતલબ શું છે? જતી રહેશે એટલે શું થાય ખબર છે? જતી રહે, ચાલ ઠીક છે. અરે હું જતી તેને સીધી રીતે એમાં મને ધક્કો મારવાની, મારે તને સીધી રીતે મોકલવી જ નથી, ધક્કો મારીને મોકલવી છે. તો તને મારા દીકરાની વાત કે મારી વાત મગજમાં નથી આવતી, નથી સમજ પડતી કે મારો દીકરો શું કહી રહ્યો છે, હું શું કહી રહી છું? નથી આવતી મને તમારી વાતો મગજમાં નથી આવતી, ખબર છે કેમ? હા એક વાતનો જવાબ આપો ને. હા વાતે ને વાતે હા તમારી ગુરુ માતા, હે મારી માં, હા માતાજીને પૂજો છો, એનું નામ લ્યો છો, શું કામ શું કામ? હે માતાજી પણ એક સ્ત્રી જ છે ને, શું વાંધો છે, એને શું કામ પૂછવી છે તમારે? તારે આવા દે પ્રશ્ન કરવાની શું જરૂર છે? વચ્ચે નહીં, હું બોલું ને ત્યારે વચ્ચે નહીં, કારણ કે તમારા કોઈની ગુલામ નથી હું. તમે તમારા દીકરાના વારિસ માટે એટલું બધું કરી શકો, એક માં છો એટલે, તો હું પણ એક માં બનવા જઈ રહી છું. અને આ દુનિયામાં છે ને સૌથી વધારે જો કોઈ તાકાતવર હોય ને તો એક માં જ છે. એક માં જ પોતાના બાળક માટે ગમે એની સાથે લડી શકે છે, પછી એ ભલે એની સામે ભગવાન હોય કે રાક્ષસ. શું કહેતા હતા? હે મારી માં, મને તો પેલા ખોળે મારો વારિસ જ જોઈએ. શું કામ માં તમારી વાત સાંભળે? તમારે તો છોકરો જોઈએ છે ને, સ્ત્રી તો ગમતી નથી તમને, ખરું કહેવાય? હા માતાજી પાસે દીકરાની માનતા રાખે, જે માતાજી પાસે તમે માનતા રાખો છો એ પણ એક સ્ત્રી જ છે. માતાજી એ માનતા પૂરી પણ કરી દે, એક દીકરો આપી પણ દે, અને પછી એ જ દીકરાને લઈને દડવા પગે લગાડવા જશે. કેમ? તો ન્યાય એક માં જ બેઠી છે ને, અને એ માં પણ એક સ્ત્રી છે, અને છેવટે આ માનતાને પૂરી કરવા માટે ઘરે ઘરે ગોયણી ગોતવા જશે. તો એ જે નાની નાની છોકરીઓ છે એ પણ એક સ્ત્રી જ છે માં. તો આ વાત તમે કેમ ના સમજી શક્યા? અરે એક દીકરાની માંગણી સ્ત્રી પાસે કરી રહ્યા છો, અને એ પણ પોતે એક સ્ત્રી થઈને. તું છે તમારા જેવી ઓરત પર તો આજનો જમાનો કેટલો આગળ વધી ગયો છે, દીકરી હોય કે દીકરો કોઈ ફરક નથી પડતો. માણસ એનું એક પગથિયું નથી ચડાતું, પણ માનતા રાખીને આખો ડુંગર ચડી જાય છે, ખરું છે? અને તમે આ તમારી માનું કહેલું બધું જ કરતા હતા ને, લગ્ન થઈ ગયા તો પણ પોતાના જીવનની ડોર પોતાની માના હાથમાં આપી છે, એ પણ એક સ્ત્રી જ છે. જો એ સ્ત્રી હોય તો હું એ સ્ત્રી છું. તમે તમારી માનું કહેલું બધું કરી શકતા હતા, માવડિયા છો ને, રહો તમે બંને એકલા, મારી આ દીકરીને હું એકલી જન્મ આપી દઈશ. મારે જરૂર નથી કે મારે એને બાપનું નામ આપવું જ, હું એટલી સક્ષમ છું કે એને મારું નામ આપી દઈશ. એક મિનિટ આવી, મમ્મી બધી વાત સાચી, અત્યાર સુધી
જેમ તમે કીધું ને એમ મેં કર્યું છે, જે તમે કીધું એ મેં કર્યું. પણ તમને એવું નથી લાગતું કે આજે આજે આ દામિનીએ જે કીધું એ વાતમાં આપણે બંને ખોટા છીએ અને દામિની સાચી? મમ્મી, તમારા ઘરે એક દીકરી છે ને, એને જન્મ આપતી વખતે કેમ ના વિચાર્યું કે એ દીકરી છે? કે ખબર નહોતી કે દીકરીનો જન્મ થશે? દામિની, આજે તે મને સાચી હકીકતની ભાન કરાવી. મને એમ હતું કે હું જે કરી રહી છું ને એ સાચું કરી રહી છું, પણ હું તો હત્યા કરવા જઈ રહી હતી. જે બાળક આ દુનિયામાં આવ્યું જ નથી, જેને દુનિયા જ નથી જોઈ, એની હત્યા. અને તમે કહ્યું એમ સ્ત્રી થઈને સ્ત્રીની જ હત્યા. તમે મારી આંખ ખોલી નાખી અને એકદમ સાચું કહ્યું, મારો દીકરો એક નંબરનો માવડિયો છે. માએ કહ્યું ને એટલું જ પાણી પીધું, પણ હવે પછી એવું નહીં થાય. મને મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે મારા ઘરના લક્ષ્મી છો. તમે તમારા કુખમાં જે બાળક છે ને એ દીકરો હોય કે દીકરી, મને કોઈ વાંધો નથી. અત્યાર સુધી ભૂલ થઈ, પણ હવે હવે પછી આવી ભૂલ કોઈ નહીં થાય, કોઈ નહીં થાય. નથી કરાવવાનું. થેન્ક યુ. હજુ પૂછે છે ગાંડો, અને અત્યાર સુધી તું મારો પાલો પકડીને ચાલ્યો, પણ હવે વહુ કે ને એમ જ કરવાનું. એટલે એનો પાલો પકડવાનો. હા, ભાઈ તમે આઈ એમ સોરી. ઇટ્સ ઓકે. હવે